છો તેને કેમ ઉજવવામાં આવે છે તે વિશે અમારી કચ્છ ટીવી ન્યૂઝના માધ્યમથી કેડી જાડેજા સાથે સિંધો સંવાદ કરવામાં આવ્યો। નમસ્કાર દર્શક મિત્રો, વાર્તાલાપ સાથે આજે પણ અમારા કચ્છ ટીવી ન્યૂઝમાં કેડી જાડેજા જે ચોકલેટ ડે પછી ફૂલ ડે તેના વિશે આજે જાણશું તેમના શબ્દોમાં કે હકીકતમાં શું છે અને આ કેવી રીતે આજના જુવા કરી રહ્યા છે। તો બાપુ પહેલા તો આપને જય માતાજી, આપનો પૂરો પરિચય લોકો સાથે આમ તો આપ જાણીતા જ છો, વારંવાર સારી લોકોને જાગૃત પણ કરો છો, તો આ બાબતે આજના જુવાને શું સંદેશો આપવા માંગો છો? જય માતાજી, જય ભવાની। હું કેડી જાડેજા, બાપા સીતારામ ડેવલપમેન્ટ ટ્રસ્ટ ચેરમેન અને એક હિન્દુ સમાજ સક્રિય સમાજનો નેતા પણ છું અને આપણે ભારતીય સંસ્કૃતિ છે એના વિચારધારા સાથે જોડાયેલો છું, તો એનામાં કોઈ પણ ધર્મ નાત જાત આવતું નથી। પણ જ્યારે આજે આપણે આ ફેબ્રુઆરી મહિનામાં આ રોજ ડે ફોલ રોજના દિવસો જે મનાવી રહ્યા છે છોકરા છોકરીઓ જે પશ્ચિમી સંસ્કૃતિ તરફ જઈ રહ્યા છે, ત્યારે એક અમુક દ્રશ્યો જોઈને મારી કાલે જરાક મને પણ એવું થયું કે આપણા ભારત પણ કઈ સાઈડ જઈ રહ્યો છે, જ્યારે બીજા દેશોના લોકો આપણી સંસ્કૃતિ અનુસરી રહ્યા છે ત્યારે આપણા યુવા ક્યાંક ને ક્યાંક અબડા રસ્તે જઈ રહ્યા છે, ક્યાંક ને ક્યાંક જે કાર્યો કરવાના નથી એ કાર્યોમાં આપણી સંસ્કૃતિને ભૂલી અને પશ્ચિમી દેશોની જે સંસ્કૃતિને અનુસરી રહ્યા છે। તો મને બહુ દુઃખ લાગ્યું કે આ જે છોકરાઓ જે ફેબ્રુઆરી મહિનાના કંઈક ટોટલ તો આમ 7 દિવસ કહેવાય છે, 9 દિવસ કહેવાય છે, પણ આમ જોવા જઈએ તો અત્યારે તો 22 ફેબ્રુઆરી સુધીના દિવસો છે કે જેના અંદર રોડ ડે, પ્રપોઝ ડે, ચોકલેટ ડે, ટેડી ડે, પ્રમોશ પ્રેમિસ ડે, કિસ ડે, હગ ડે, વેલેન્ટાઇન ડે, સ્પેશિયલ ડે, કિક ડે, પરફ્યુમ ડે, આવા અલગ અલગ કરીને લાસ્ટ બ્રેકઅપ સુધીના બધા દિવસો છે। તો આ લોકો એક પશ્ચિમ દેશોની અંદર કે વેલેન્ટાઇન ડે મનાવાઈ રહ્યું હતું કે એના પછી વેલેન્ટાઇન ડે એટલે પ્રેમનો દિવસ એવું આ લોકોનું માનવામાં આવે છે, જ્યારે પ્રેમનો દિવસ કોઈ પર્સનલ દિવસ હોતો નથી। પ્રેમ તમે કયા પ્રકારનો, કેની સાથે પ્રેમ કરો છો, શું છે એના ઉપર મેઇન છે। તમારો માતા પિતાનો પ્રેમ હોઈ શકે છે, ભાઈ બહેનનો પ્રેમ હોઈ શકે છે, પ્રેમના કોઈ વિષય નથી, પ્રેમ કોઈ એક વસ્તુ કે એક માણસ પૂરતો મર્યાદિત નથી। પણ અત્યારની જે આપણી પેઢી છે એ પ્રેમના નામે ક્યાંક ને ક્યાંક દગાઈ રહી છે, ક્યાંક ને ક્યાંક ખોટા રસ્તે જઈ રહી છે। આના અંદર અત્યારે જે છોકરા છોકરીઓ છે એ પ્રેમના નામે રોજ ડે હોય કે કિસ ડે હોય કે હગ ડે હોય કે ચોકલેટ ડે હોય કે લાસ્ટ 14 તારીખે વેલેન્ટાઇન ડે હોય, તો આ બધા નામોના કારણે અમુક લોકોના ધંધા થઈ રહ્યા છે, જે ફૂલનો ધંધો હોય, ચોકલેટોનો ધંધો હોય, બીજા કોઈ ગિફ્ટના ધંધા, ટેડી બિયરના ધંધા, આ ધંધાર્થીઓ ધંધા કરે છે એનાથી આપણે કોઈ વાંધો નથી। પણ આના અંદર રિયલમાં જે તમે એકબીજાને લવ કરતા હો એ અલગ વસ્તુ છે। જ્યારે આ એક દેખાવો જેવી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે કે અમુક છોકરા છોકરીઓને ખબર જ નથી કે રિયાલિટીમાં શું છે, ક્યાંક ને ક્યાંક એમના મા બાપનું નામ ખરાબ થઈ રહ્યું છે, ક્યાંક ને ક્યાંક કોઈ છોકરાઓ પણ છોકરીઓને બ્લેકમેલ કરે છે આના બહાને, ક્યાંક ને ક્યાંક કોઈ છોકરીઓ પણ છોકરાને બ્લેકમેલ કરે છે। હાલની જે પરિસ્થિતિની અંદર આપણે તો મીડિયા જગત સાથે, સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા છીએ અને વિવિધ સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છીએ, અવેરનેસ પ્રોગ્રામો પણ જોતા હોઈએ છીએ કે હાલની તબક્કાની અંદર ઘણા એવા કેસો બની રહ્યા છે કે જ્યાં છોકરા છોકરીઓ આજે વિડીયો કોલ જે આવી ગયા છે એના માધ્યમથી ક્યાંક ને ક્યાંક છોકરા છોકરીઓ એકબીજાને જે વિડીયો કોલ દ્વારા અમુક અચ્છા જે માંગણીઓ કહેવાય એ કરે છે અને પછી એના દ્વારા એ છોકરાઓ છોકરીઓને બ્લેકમેલ કરે છે, છોકરીઓ છોકરાઓને બ્લેકમેલ કરે છે, જેના કારણે પોતાના મા બાપનું નામ ખરાબ ન થાય, પોતાના મા બાપને ખબર ન પડે, એના માટે ઘણા લોકો એમને પૈસા ટકે પણ એમને નુકસાન ભોગવવું પડે છે, ઘણા ટકે ઘણા એવું જોયે છે કે છોકરા છોકરીઓ અંદરો અંદર સુસાઇડ પણ કરી લે છે। તો આના પાછળ ક્યાંક ને ક્યાંક મા બાપ પણ જવાબદાર છે કે મારો દીકરો કે મારી દીકરી ઘરેથી નીકળ્યા પછી કે ઘરમાં રાતે આવ્યા પછી એકલા રૂમમાં શું કરે છે, કેની સાથે ચર્ચા કરે છે। આજની ડેટમાં મોટામાં મોટું જોવા જેવું તો એ છે કે આજની ડેટમાં ઘરની અંદર બધા પાસે ફોન છે, ફોનની અંદર લોક શેના માટે, તમારી એવી શું પ્રાઇવસી છે કે તમારે લોક રાખવી પડે? તમારી વાત કાપી સાથે આપણા ઘરની અંદર ગમે ત્યારે આપણે જશું તો આપણા પરિવાર, કોઈ પણ પરિવાર હશે તો પરિવારની અંદર તમે જોશો તો છોકરાઓનો મોબાઈલ અલગ હશે, મમ્મી પપ્પાનો મોબાઈલ અલગ હશે, પણ એક મોબાઈલ યુગ જેવું થઈ ગયું છે કે એકબીજાનું વધારે કાંઈ હોય નહીં, ઓ કહેશે મારો મોબાઈલનો લોક છે, ઓ કહેશે મારા મોબાઈલનો લોક છે, ખરેખર આ મોબાઈલના લોક ન પણ હોવા જોઈએ
અને મમ્મી પપ્પાને ખ્યાલ પણ હોવી જોઈએ. પણ આજના યુગમાં જરાક મમ્મી કે પપ્પા અથવા તેમના દાદા દાદી કે તેમનો ભાઈ વધારે કઈ કહેવા જાય છે તો તમે જે મમલા કીધું કે સોસાયટીનો એટલે આજે પણ માતા પિતાને એટલો ડર સતાવી રહ્યો છે કે મારા છોકરાઓને કે મારી છોકરીને હું જો કઈ વધારે કહેવા માંગીશ ને જે કઈ અમાનિક પગલું ભરી લેશે તો એવા કિસ્સાઓ ઘણા બધા થાય છે. તો એના માટે એવા કિસ્સા ન થાય તો એના માટે આપનું કેવું શું છે? મારો કેવો મતલબ એવો છે કે જો આ બધી વસ્તુ છે લોક સિસ્ટમ કે આજે એ તમારા એક સેફટી માટે છે કે તમારા ડેટા જે છે ચોરાય નહીં એના માટે લોક હોવો જોઈએ, નહીં કે તમારા મમ્મી પપ્પા તમારા ભાઈ બહેન કે તમારા સગા સંબંધીઓ માટે આ લોક સિસ્ટમ. કારણ કે ક્યાંક ને ક્યાંક તમે ક્યાંક ગુનેગાર છો, ક્યાંક કોઈક એવી વસ્તુ સાથે સંકળાયેલા છો કે તમારે આ લોક રાખવા પડે છે. તો આ બધી વસ્તુમાં મા બાપ થોડાક બીવે પણ છે, જેમ તમે કીધું કે છોકરાઓ ખોટા પગલાં ભરી લે છે, ઘર મૂકીને ચાલ્યા જાય છે, સુસાઇડ કરી લે છે, આ પણ પગલાં જવાબદાર છે. અને મોટા મોટા છોકરા છોકરીઓને સમજવો જોઈએ કે આપણે જેદીથી આંખ નથી ખોલી ત્યારથી લઈ અને આપણે એક ધંધામાં સ્ટેબલ થઈએ છીએ, પરણીએ છીએ, ત્યાં સુધીની જવાબદારી જો આપણા મા બાપ લેતા હોય તો આપણે એના પ્રત્યે વફાદાર હોવા જોઈએ. નહીં કે એક દિવસ બે દિવસના પ્રેમ માટે, નહીં કે આવા વેલેન્ટાઇન ડે માટે, નહીં કે આવા ચોકલેટ ડે કે પ્રોફિટ પ્રોમિસ ડે માટે. આ એક લવરિયા લવર મુછિયાઓ જે જેમને કોઈ ખબર જ નથી કે શું ચોકલેટ ડે વેલેન્ટાઇન ડે શું છે શું નથી, કે જે પોતની પણ સંભાળ નથી રાખી શકતા તો એ તમારી શું સંભાળ રાખશે, જે પોતના મા બાપના વફાદાર નથી તો એ તમારા વફાદાર શું રહેશે, જે છોકરાઓએ કોઈ દી પોતાના મા બાપને નથી પૂછ્યું કે તમે પપ્પા ચંપલ તૂટેલી છે તો નવી લઈ આવું કે તમારા માટે હું કોઈ દી કપડાં લઈ આવું કાંઈ આ લઈ આવું. અને તમે એ જ વસ્તુમાં છોકરીઓ માટે હજાર હજાર રૂપિયાના ટેડી બિયર લ્યો છો, 5000ના ફૂલ લ્યો છો, આવા વેલેન્ટાઇન ડે મોંઘી મોંઘી ગિફ્ટો લ્યો છો. અને છોકરીઓ પણ એવી ઘણી જોઈ છે કે એમના મા બાપ મમ્મી પપ્પા શું કામ કરે છે શું નથી કેમ કમાય છે કેમ એ નથી જોતી, પણ એના વેલેન્ટાઇન ડે એના બોયફ્રેન્ડ કે જે પણ એના ગર્લફ્રેન્ડ જે એક્સ વાય ઝેડ હોય એમના માટે એ લોકો આટલી મોંઘી ગિફ્ટો લે છે. પણ તમે આ ગિફ્ટ એક ધંધો છે અને એ એક વલણ જ ચાલી રહ્યું છે કે રિયાલિટીમાં આપણી સંસ્કૃતિ નથી અને આ ગિફ્ટ આપવી એ કંઈ મોટી વસ્તુ નથી. પણ ગિફ્ટ આપવાનો સમય હોય, શેના માટે ગિફ્ટ આપો છો શું છે એના પ્રત્યેનો, અત્યારે આપણે જોવા જઈએ તો બર્થડેની અંદર ગિફ્ટો આ લવ ડે આ ડે તે ડે કોઈકને તમને સારું લગાડવા માટે આ બધી વસ્તુ છે, એક પ્રલોભન છે, એક પ્રકારની આ લાલચ છે. તો આ લાલચની અંદર આ છોકરા છોકરીઓ ન આવે. અને ફર્સ્ટ તમે કાંઈ પણ કરો છો એના પહેલાં તમે તમારા મમ્મી પપ્પાનું ધ્યાન રાખો, તમારા કુટુંબ કબીલા તમારા સગા સંબંધીઓનું ધ્યાન રાખો કે મારો કુટુંબ શું છે, મારો ફેમિલી શું છે, કે હું કદાચ આવા પગલાં ભરીશ તો કાલે મારા મમ્મી પપ્પાને શું તકલીફ પડશે, કે ન કરે ને કદાચ સામેવાળો પક્ષ સામેવાળો છોકરો છે કે છોકરી છે એ કદાચ વફાદાર ન નીકળી અને જો મને બ્લેકમેલ કરશે. હાલમાં જે એક કેસ બન્યો છે આપણે ભાવનગરનો છે કે છોકરી અને છોકરો રાતે વિડીયો કોલની અંદર એમને અશ્લીલ પિક છોકરાએ માંગણી કરી અને છોકરી કદાચ એને લવ કરતી હશે એટલે એને પિક આપી પણ દીધા અને છોકરાએ બીજેથી એમને લગ્ન કરવા માટે કીધું અને છોકરી ન પાડે અને ડાયરેક્ટ છોકરાને છોકરીના મા બાપને પિક સેન્ડ કર્યા અને બીજી અન્ય સાઈડો પર પિક સેન્ડ કરવાની એને ધમકી આપી. તો આ એક આકર્ષણ છે, એક તરફો પ્રેમ છે જે આ વેલેન્ટાઇન ડે જેવા પ્રેમ હોય છે કે જે આ ચોકલેટ ડે જેવા પ્રેમ હોય છે, એ જે તમારી સાથે પ્રેમ કરે છે એ તમને કોઈ દી તમારી પાસે કોઈ એવી માંગણી નહીં કરે કે જેના કારણે તમને આ કરે. અને રિયાલિટીમાં તમારાથી જો વધારેમાં વધારે પ્રેમ કરતો તો તમારા મા બાપ કરે છે, તમારા ભાઈ બહેન કરે છે, તમારા સગા સંબંધીઓ કરે છે, નહીં કે આવા લવર મુછિયા, નહીં કે આવી કોઈ ચાલુ ચલગત ઘરની છોકરીઓ. તો આપ આનામાં વિચારો, જોવો શું છે આપણી સંસ્કૃતિ શું છે, આપણે ક્યાં જઈ રહ્યા છીએ, અને રિયાલિટીમાં આ જે ડે મનાવો છો એ ડે શું છે એ પણ તમને ખબર છે કે નહીં, અથવા તો આજે મારી ફ્રેન્ડે કોઈને ચોકલેટ આપી, મારી ફ્રેન્ડે કોઈને ફૂલ આપ્યું તો તમે એની પાછળ અનુસરવા માંડી જાઓ છો, પણ રિયાલિટી શું છે એ તો જાણો. ખરેખર આ રિયાલિટીની કોઈને જાણ ન હોય એવું લાગી રહ્યું છે, કારણ કે આપણે ખબર છે કે આજે ચોકલેટ ડે છે તો આપણે ચોકલેટ આપવી, ચોકલેટ આપવી શેના માટે તમે ચોકલેટ આપો છો? બરાબર, તમે તમારા મા બાપ પાસે, કુટુંબ પરિવાર પાસે, કે તમે ભણવા જાઓ છો, તમારા શિક્ષક છે, તમારા ગુરુને આપો, તમારા ગુરુને આપો, તમારા વડીલને આપો, દાદા દાદીને આપો. આવા દિવસો ધર્મના, આપણે કેમ શ્રાવણ મહિનો આવે છે તો આપણે કેમ આખો શ્રાવણ મહિનો ધર્મનો હોય છે, તો આમનો પણ રમજાન આવે છે તો એ રમજાન મહિનો છે મુસ્લિમ લોકોનો, તો એ ધર્મનો મહિનો છે. બરાબર, એની અંદર આખો આખો મહિનો રોજા રાખે છે અને આપણે પણ આખો મહિનો તપસ્યાનો હોય છે તો આપણે આપણા
આ ખરેખર આ ડે ક્યાંના છે અને શું છે હકીકતમાં આની કહાની શું છે કે આ આવ્યો ક્યાંથી આ એક વેલેન્ટાઇન ડે એટલે ઘણા લોકોને ખબર નહીં હોય પણ વેલેન્ટાઇન ડે એટલે વેલેન્ટાઇન એક સંતનું નામ છે જે ઈસાઈ સંત હતા આ એક પ્રેમનો દિવસ એટલે મનાવવામાં આવે છે કે આગળની આપણે વાત કરીએ તો જે તે વખતે અગાઉ ઘણી વર્ષો પહેલાં સદીઓ પહેલાં એક સંત હતા ઈસાઈ સંત જે ત્રીજી સદી ચાલતી હતી ત્યારે એમના ત્યાં એક કલોડિયસ નામના રાજા હતા રાજાનું માનવું એવું હતું કે જે પુરુષો પ્રેમમાં પડે છે લગ્ન કરી લે છે તો એનામાંથી એમનું સામર્થ્ય શક્તિ છે એ ઘટી જાય એનો મગજ શક્તિ વિચારવાનું બંધ થઈ જાય છે કારણ કે ત્યાં એમના ઉપર જવાબદારી આવી જાય છે તો એ રાજાનું માનવું એવું હતું જો મારે હંમેશા અજીત રહેવું છે જીતીને જ રહેવું છે તો મારા રાજ્યનો કોઈ પણ પુરુષ મેરેજ કરેલો ન હોવો જોઈએ એના માટેનું એક આ હતું તો તેનામાં જે તે વખતે આ વાત એક ઈસાઈ સંત હતા જે વેલેન્ટાઇન નામ હતું એમનું એમને ખબર પડતા એમને જે તે સૈનિકોને મેરેજ માટે આગળ લાવ્યા એમના મેરેજ કરાવ્યા અને આ વાત રાજાને જ્યારે ખબર પડી ત્યારે રાજા ગુસ્સે થયો અને આ સંતને ફાંસીએ ચડાવી દીધું તે દિવસને 14 ફેબ્રુઆરીનો દિવસ હતો એટલે એ જે બે લોકોને મળવાનું કામ કરતા હતા ઈસાઈ સંત વેલેન્ટાઇન તો એના નામને કારણે આજે વેલેન્ટાઇન ડે મનાવવામાં આવી રહ્યું છે એ બહારના દેશોનો ત્યાં આવું બન્યું હતું એટલે રોમના એક સંત હતા ત્યાં બન્યું હતું એટલે ત્યાં મનાવી રહ્યા છે પણ આપણા લોકો ધીમે ધીમે રોમથી આ વસ્તુ પસરતે અત્યારે ભારતની અંદર આવી ગઈ છે જ્યારે આપણે આ વસ્તુ પ્રેમના દિવસ એટલે કોઈ એક સ્પેશિયલ દિવસ નથી હોતો પણ આ જે સંત હતા એ લોકોને લગ્ન કરવા માટે ઉત્સાહિત કર્યા લગ્ન પ્રેરિત કર્યા અને સૈનિકોને વિવાહ કરાવવાનું કર્યું એના માટે કલોડિસ રાજા હતા જે એમને સંતને મારી નાખે અને એમ ત્યારે 14 ફેબ્રુઆરી એટલે પ્રેમ દિવસ માનવામાં આવે છે પણ રિયાલિટી આ લોકોને આવું કોઈ ખબર નથી અને પ્રેમનો દિવસ મનાવો તો તમારા જે છે તમે તમારા માતા પિતા સાથે પ્રેમ કરો તમારા ભાઈ બહેન સાથે પ્રેમ કરો તમારા કુટુંબના જે સગા સંબંધીઓ એની સાથે પ્રેમ કરો તમારા દેવી દેવતાઓ છે તમે જે ધર્મમાં માનતા હો તમે એના સાથે તમારે આજે કદાચ ચોકલેટ ડે ફૂલ ડે રોજ ડે આજે તે મનાવો છો તો એ જ્યાં જ્યાં મનાવવાનો હોય ત્યાં મનાવો તમે તમારા નાના ભાઈ છે એને ચોકલેટ આપો તમારા મમ્મી પપ્પાને તમારી વર્ષની અંદર કદાચ ભૂલ થઈ ગયું તો એમને ફૂલ આપીને સોરી કહો આ બધી વસ્તુ આપણા ધર્મની અંદર ક્યાંય ને ક્યાંય આનો કોઈ એક વસ્તુ નથી આ રસ્તો નથી આ એક છોકરા છોકરીઓને આકર્ષવા માટે અને એમને જે માઇન્ડ વોશ કરી અને છોકરા છોકરીઓને અત્યારે હું તમને ખુલ્લા શબ્દોમાં કહું ને તો વિજાતીય સંબંધો તરફ આકર્ષવા માટેના આ દિવસો છે જે આજની ડેટમાં ઘણા છોકરા છોકરીઓને ખબર પડે છે ત્યારે બહુ વાર થઈ ગયો છે અને ક્યાંક ને ક્યાંક કોઈ છોકરાઓ અને છોકરીઓ પણ બ્લેકમેલ કરે છે અને છોકરીઓને છોકરા પણ બ્લેકમેલ કરે છે તો આવા ન બને તમે કોઈકને અનુસરીને કોઈકને જોઈને આ આના બોયફ્રેન્ડને આ આપ્યું ને આ આના ગર્લફ્રેન્ડને આ આપ્યું એટલે હું આપું આનાથી દૂર રહ્યો આપણી સંસ્કૃતિ નથી આપણા માટે આ વ્યાજબી વસ્તુ નથી તમારા મા બાપ કોણ છે તમારા મા બાપની હાલત શું છે અને એ લોકો કઈ રીતે તમને ભણાવે છે કે કઈ રીતે તમને આગળ લેવા માટે પ્રયત્ન કરી રહ્યા છે તો તમારે એ અનુસરવાનું છે નહીં કે તમારે આ રોજ ડે ને ફૂલ ડે ચોકલેટ ડે ટેડી ડે આ વેલેન્ટાઇન ડે ને મનાવવાની જરૂર કારણ કે એ આપણો ધર્મ નથી આપણો જે ધર્મ નથી આપણો જે વિષય નથી આપણી જે વસ્તુ નથી તો એનાથી દૂર રહ્યો કારણ કે જે લોકો પોતની વસ્તુથી સમજણ નથી તો એનાથી દૂર રહેવું જોઈએ અને નથી તો એ સમજો કે રિયાલિટી શું છે અને તમે અત્યારની ડેટમાં આ તો વાત થઈ આપણે યુવા છોકરા છોકરીઓની પણ હાલની દિવસમાં એવી બધી પરિસ્થિતિઓ ઊભી થઈ છે કે એક તો આ જે સ્માર્ટફોન છે એના કારણે અને બીજા આવા ડેના કારણે કે મેરિડ કપલની અંદર જે મેરિડ પતિ પત્ની છે એ લોકો પણ પોતાના પતિ પત્નીને પ્રેમ કરવા સિવાય અધર છોકરા છોકરીઓનો પ્રેમમાં પડી અને વિચાર્યા વગર તમારું ભગવાને બનાવેલું ઘર છે તમને ભગવાને આખું તમારી જોડી બનાવી દીધેલી છે એને મૂકીને તમે થર્ડ પર્સન સાથે આ રોજ ડે ચોકલેટ ડે ગુલાબ ડે મનાવી રહ્યા છો આના પાછળ અત્યારે સમાજની અંદર જે દૂષણો ફેલાઈ રહ્યા છે કે છૂટાછેડા હોય કે મન દુઃખ હોય કે ઝઘડા હોય કે અમુક દખા થઈ રહ્યા છે આંતરિક આ પાછળના કારણ આ ડે પણ છે
तो तमे तमारा वेलेंटाइन तमारे भगवान ने जे तमने जोड़ी आपेली छे एना साथे ज कंसर्न रहो, एने साथे तमने एने प्रेम आपो, एमनी साथे तमे जीवन तमारे जे ऊपर वाला जोड़ी बनावी मूकी छे एनाथी कोई ऊपर सारी जोड़ी होई नथी सकती। कारण के तमे गमे तेने गमे तेटलू चाहो पण तमने चाहनारो भगवान जे तमने आप्यो छे एने तमे चाहो ए तमारी चाहत छे, ए ज तमारो प्रेम छे, ए ज तमारो वेलेंटाइन डे छे। नहीं के बहारनो कोई आकर्षक देखायवामां सारो छे, कोई बीजी कोई रीते तमने आकर्षित करी रह्यो छे, ए खाली थोड़ा टाइम नो एक जेम केम गुलाब नो फूल होय छे, ज्यां सुधी झाड़ मां लागेलो होय छे त्यां सुधी ज फूल फूलेलो रहे छे, पर जेवो एने झाड़ थी कटिंग करी देशो बे दिवस राखशो एटले सुकाई जशे मुरझाई जशे, तेम आ पण प्रेम तमारो मुरझाई जशे। तमारो रियल प्रेम तमारा मां बाप छे, तमारा भाई बहन छे, तमारा जो मेरिड छो तो तमारी पत्नी छे, तमारो पति छे, तमारा दीकरा दीकरीओ छे। अने आनामां हुं खास अहींया थी तमारा माध्यम थी कच्छ केर टीवी न्यूज ना माध्यम थी कहवा मांगीश लोकोने के खास मां बाप बीवा वगर तमे तमारा दीकरा दीकरीओना मोबाइल चेक करो, दीकरा दीकरीओ क्यां जाय छे, शुं करे छे, ट्यूशन ना नामे फ्रेंड ना घरे भणवा जाऊं छूं, फ्रेंड ना घरे आ, फ्रेंड नी बर्थडे पार्टी, फ्रेंड नी आ पार्टी, तो आ बधी वस्तु विचारो अने रियालिटी जुओ के तमारी दीकरी के तमारो दीकरो क्यां जई रह्यो छे, केम मोड़ो आवे छे, शुं करे छे। तमे एनी एक जिद पूरी करो न, तमे जिद पूरी करो पण सेनी खावा पीवानी अने पहेरावा ओढ़ावानी के भणावानी, नहीं के एनी खोटी जिदो पूरी करो के जेना कारणे एक दिवस तमारे मोटू नीचू करवू पड़े, एक दिवस तमारे शरम भरवी पड़े, के एक दिवस तमारे ए छोकरा छोकरीने कारणे कां तो तमारे आपघातना पगला भरवा पड़े या तो तमारा दीकरा दीकरीओने पगला भरवा पड़े आपघातना, तो आ बधुं न करवू पड़े। एना माटे मां बाप पण सतर्क रहे, સ્કૂલ ટીચરો પછી ટ્યુશન ટીચરો કે ટ્યુશનની બહાર પણ લફંગા લોકો ઊભા રહે છે, સ્કૂલની બહાર પણ આવા લફંગા લોકો, અને ખાસ કરીને હું અહીંયાથી આપના માધ્યમથી તંત્રને કહીશ જે પોલીસ તંત્રની સારી કામગીરી છે પણ હજી ક્યાંક ને ક્યાંક અમુક જે પરિસ્થિતિ છે બહુ કે જે સ્કૂલોની અંદર મારી ઘણી પહેલાં પણ માંગણીઓ પોલીસ તંત્ર પાસે રહી છે કે જે સ્કૂલ છે ટ્યુશન ક્લાસીસ છે તો એ લોકોને પણ તમે કહો અને તમારા પણ એકથી બે લોકો અત્યારે તો લેડીઝ પોલીસ છે જ તો આપણે એ પણ કંઈ પ્રશ્ન નથી, તો આવા દિવસોની અંદર લેડીઝ પોલીસને જે જે કોલેજો હોય કે સ્કૂલો ત્યાં રાખવામાં આવે જેના કારણે કોઈ છોકરા છોકરીઓને હેરાન કરતા હોય, કોઈ છોકરીઓ છોકરાને હેરાન કરતી હોય આવા પણ કિસ્સા બની જાય, અને અમુક લફંગા લોકો જે ભણતા પણ નથી જેને ટ્યુશનથી સ્કૂલથી કોલેજથી કોઈ મતલબ પણ નથી પણ આ લોકો આવી રીતે લટાર મારવા આવતા હોય તો એને પણ તમે પકડી અને એના ઉપર કાર્યવાહી કરવામાં આવે। આજની તો આપણા ધર્મસ્થળની આજુબાજુમાં કોઈ આવી રીતે વલ્ગારિટી ફેલાવતો હોય તો એમને પણ આજે તમે કેસ કરી અને એ લોકોને તમે સજા કરી શકો છો, જેના કારણે આવનારા દિવસોની અંદર આવા લફંગા છોકરા છોકરીઓ અથવા તો જે મા બાપને પણ ખબર નથી કે જેને ખબર નથી આ લોકો પણ આનાથી સજાગ રહે, આના અંદર તંત્ર પણ પરોવાય, મા બાપ પણ ધ્યાન આપે, સગા સંબંધીઓ પણ ધ્યાન આપે, અને ઘણીવાર એવું પણ બનતું હોય કે છોકરા છોકરીઓ જાગૃત લોકો કોઈ પણ એમને કહે છે તો એમની સામે પણ આમ ઝઘડા કરવા તૈયાર થઈ જાય છે કે તમને શું વાંધો છે, આ છે તે છે, તો આ જે વાંધો તમારા ઉપર તકલીફ પડશે તમને ખબર પડશે ત્યારે જ કે શું વાંધો હતો આ લોકોને, કારણ કે આ લોકો એક ઉંમર જોઈને બેઠા છે એટલે તમારા ભવિષ્ય માટે વિચારી એટલે તમને સલાહ સૂચન કરે છે, નહીં કે એમને કોઈ પબ્લિસિટી માટે। તો હું આપના માધ્યમથી આ છોકરા છોકરીને કહીશ કે આ જે ડે છે, ચોકલેટ ડે હોય કે ટેડી ડે હોય કે પ્રપોઝ ડે હોય કે રોજ ડે, તમે તમારા ફેમિલી સાથે મનાવો, તમારા મા બાપ સાથે મનાવો, ખાસ કરીને પરિણીત પુરુષો લેડીઝોને હું અહીંયા આપના માધ્યમથી કહેવા માંગીશ કે આપના ઘરની અંદર કંકાસ ન ફેલે એના માટે આપ આપના વેલેન્ટાઇન આપના હસબન્ડને બનાવો, આપના પત્નીને બનાવો, આપણા દીકરા દીકરીઓને આપણા મા બાપને બનાવો, નહીં કે ગામના કોઈને, કે નહીં કે એવા લુચા લફંગાને કે જે તમને બે દિવસ માટે ખુશખુશાલ કરવા માટે તમને કંઈક ગિફ્ટ આપી દે, કંઈક તમારા સાથે હસી મજાકથી બે ચાર વાતો કરી લે, એ લોકો જે કહેવાય આપણે કે તકનો લાભ ઉઠાવવાવાળા તક સાધુ કહેવાય કે આ લોકો હોય છે। તો છોકરા છોકરીઓ બહુ વિચારે, આ એક વેલેન્ટાઇન ડે મનાવવા માટે ત્રીજી સદીના જે વેલેન્ટાઇન સંતને 14 તારીખે ફાંસીએ ચડાવવામાં આવ્યા હતા કલોડિયસ નામના રાજાએ, એટલા માટે આ મનાવવામાં આવે છે, નહીં કે આના પાછળનો કોઈ તથ્ય અને રિયાલિટીમાં હિન્દુસ્તાનની સંસ્કૃતિમાં આનો ક્યાંય કોઈ ઉલ્લેખ છે નહીં। આ ફેબ્રુઆરી મહિનો એ આપણો ઇન્ડિયામાં શિયાળાનો ઋતુનો મંથ છે એટલે તમે અડદિયા ખાઓ, સારું ખોરાક લ્યો, તમારા શરીરમાં તંદુરસ્ત રહ્યો અને વધારે પડતા તમે તમારા મમ્મી પપ્પાથી પ્રેમ કરો, તમારા કુટુંબ કબીલાથી પ્રેમ, આજના દિવસો તમારે આવા જ આ દેવ મનાવવા છે
तो ते वर्ष एक बार कुलदेवी मंदिर जाओ छो, ते एक बार कोई मंदिर मस्जिदे जाता हो, कोई चर्चे जाता हो, तो धार्मिक स्थल पर जाओ, ए भगवानी बाजू में फूल चॉकलेट राखी एमनी पास क्षमा मांगो कि प्रभु मारा थी जो दिवसों अंदर भूल थी हो, कोई ने कई तकलीफ थी हो तो मैंने माफ करजे, मैंने आगना भविष्य में वधवा आग मैंने प्रेरणा आपजो। आवा आशीर्वाद ये तमारा संतो, तमारा वडीलो, तमारा देवी देवस्थान लो, नहीं के कोई आवा जे प्रेम ना नामे धजागरा करनारा ले, के जेना कारणे तमारा मम्मी पप्पा नी पण इज्जत जाय छे, तमे पण क्या शरम अनुभवी रह्या छो के आ कोण छोकरो छे, शू छे शू नथी, आ छोकरी केवी छे, शू छे शू नथी, कादे कदे आ छोकरा अथवा छोकरी बे माथी कोई पण ब्लेकमेल थई सके छे, जेना कारणे अवारनवार सोशियल मीडिया उपर आ वीडियो फोटोस के न्यूज ना माध्यम थी घणा एवा न्यूज आवी रह्या छे के आ छोकराए आम कर्युं, आ छोकरी ने आम कर्युं तेम कर्युं। तो आटलो बधो जो मीडिया जगत सक्रिय छे, न्यूजना चेनलो सक्रिय छे, सोशियल मीडिया आटलो सक्रिय छे, छतां पण तमे जो आ वस्तु पाछळ क्यांक ध्यान नथी देता, कहेवाय ने के पहेलो जागो पोतराथी, पोते जो तमे जागशो तो तमे बची शकशो, नहीं तो आवनारा दिवसोनी अंदर क्यांक ने क्यांक तमे पण आवा दिवसोना के आवा वस्तुओना शिकार बनी शकशो, अथवा तो बनी रह्या छो, पण क्यांक ने क्यांक बीकना नामे तमे बहार नथी पड़ी रह्या। तो आवा दिवसो ए आपणा दिवसो नथी, हिंदू संस्कृति आनो खूब विरोधी छे, अने हूँ खास करीने आ वस्तुओनो विरोध करूँ छूँ, अने माँ बाप ने सजाग माटे कहूँ छूँ के आ वीडियो ज्यां सुधी तमारी सुधी पहुँचे छे तो अमने आ चेनल ने कहीं सब्सक्राइब करो दे के चेनल ने कहीं नाम न मले, एना माटे आ वीडियो नथी बने, अमारो आ वीडियो बनावा पाछळनो एक ने एक मात्र कारण छे के माँ बाप सजाग रहे, छोकरा छोकरीओ सजाग रहे, ट्यूशन क्लासीस चलावता टीचरो सजाग रहे, स्कूल ना टीचरो सजाग रहे, अने खास करीने तंत्र पोलीस तंत्र, हजी पण कहूँ छूँ कि पोलीस तंत्र पासे आटली लेडीसो छे पोलीस मां, तो आजना आवा दिवसोनी अंदर आ लफंगा लोको जे पण होय एमने गमे ते रीते तमारे पनिशमेंट करी, अने कोईकने दीकरीनी के कोईकने दीकरानी इज्जत जाती होय बचाव, अने आ जे गार्डननी बाजूमां के ट्यूशन क्लासीस स्कूलोने त्यां बंदोबस्त गोठवामां आवे, त्यां राउंड में अत्यारे सरकार की सारी एवी टू व्हीलरो आपवामां आवी छे, बुलेट आपवामां आवी छे, तो एनो उपयोग करे अने आ लोकोने जे कार्यवाही थवी जोईए करे, अने खास करीने माँ बाप ने हूँ वारंवार कहूँ छूँ के तमारो दीकरो के दीकरी घर थी बहार निकली अने आजनी डेटनी अंदर के आवा घणा शोरूम खुली गया छे, घणी एवी टी स्टॉलो खुली गई छे के ज्यां कलाको सुधी छोकरा छोकरीओ बेसीने सिगरेट पीता हो, आजकल तो छोकरीओ पण सिगरेट पीती शीखी गई छे, कच्छनी अंदर आवा घणा स्थळ छे, पुनित वन छे, आ रीते घणा एवा शोरूमो छे, घणा एवा के छोकरा छोकरीओ चोवीस त्यां चार चार पांच पांच कलाक रातना चार चार पांच पांच वाग्या सुधी त्यां बैठा हो छे, तो माँ बाप शू करे छे, माँ बाप अपना दीकरा दीकरीओ आजनी डेट में जोवा जोईए तो आ काल ज मैं एक न्यूज अखबार वाँच्यू हतुं के अमदावादनी अंदर आटला एरियानी अंदर ड्रग्स मळे छे, जेना अंदर वधारे में वधारे विद्यार्थीओ अंदर सड़वायेला छे, तो क्यांक ने कच्छमां पण आ ड्रग्सनी वस्तु पहेरवी चूकी छे के क्यांक ने क्यांक जाणवा मळी रह्युं छे के जे सहयोगनगर साइड आपणे इंजीनियरिंग कॉलेज छे के बीजी कॉलेजोनी बहार पण आवी रीते क्यांक ने क्यांक नाना मोटे ड्रग्स वेचाई रह्यो छे के जे छोकराओ आना अंदर સંપડાઈ રહ્યા છે, તો મા પિતા પણ વિચારે આ તમારા છોકરાઓ ખર્ચા કરે છે, નો ડાઉટ, તમે એને ક્રેડિટ કાર્ડ આપો છો, તમે એને રૂપિયા આપો છો, પણ એનો ઉપયોગ ક્યાં કરે છે, શેના માટે કરે છે, શું માટે કરે છે, તો વિચારો, જોવો, પૂછો, નહીં તો પસ્તાવાનો વારો આવશે, ત્યારે તમારી પાસે તમારે રોવા સિવાય બીજો કોઈ વારો નહીં હોય, રોવા સિવાય તમારી પાસે કોઈ રસ્તો નહીં હોય, એના માટે માતા પિતા તેમજ સગા સંબંધી છોકરા યુવા યુવતીઓ અને ખાસ પરણેલા પુરુષો અને લેડીસો જાગો, નહીં તો તમારો ઘર વિખાતા વાર નહીં લાગે।